બનાસકાંઠાના ડીસામાં ડિસેમ્બર બે હજાર વીસમાં બહુચર્ચિત સિંહેની પત્નીના મર્ડર કેસના સમગ્ર બનાવવાની વિગત મુજબ ડીસાથી કેળા હનુમાનજીના દર્શન કરવા સીએ લલિત ગણપતિ ટાંગ અને તેમની પત્ની દક્ષાબેન બંને જઈ રહ્યા હતા બીલડી પોલીસે શરૂઆતમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ બીલડી પી આશાબેન શાહ ચલાવી રહ્યા હતા અને તપાસ દરમિયાન દક્ષાબેનની હત્યા થયા હોવાના પુરાવા કોલ ડિટેલના આધારે મળતા પોલીસે સીએ લલિત ટાંગની પૂછપરછ કરી હતી અને તેને સોપારી આપી હત્યા કરાઈ હોવાની કબૂલાત કરી હતી જેમાં મહેશ વિરાજી માળીએ ગાડીથી ટક્કર મારી હોવાનું અને કીર્તિ કાનાજી સાંકલા રાણપુરવાળાએ સમગ્ર હત્યાને અંજામ આપવા માટે સોપારી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું જોકે પોલીસે સીએ લલિત ગણપતજી ટાંકને જેલના હવાલે કર્યા બાદ મહેશ વિરાજી માળીની પણ થોડા દિવસો બાદ ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો જ્યારે સુપારી લઈ હત્યા કરાવનાર મુખ્ય સૂત્રધાર કીર્તિ કાનાજી સાંકલા ફરાર છે ત્યારે પોલીસે ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ દિયોદર સેશન કોર્ટમાં આરોપી લલિત ગણપતજી ટાંક અને મહેશ વિરાજી માળીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી ત્યારે આરોપીના વકીલ તરફથી દલીલો બાદ

આરોપીને કોઈ પોલીસ અધિકારી છાવરતા હોવાના કારણે પોલીસ પકડથી દૂર હોવાનું પણ ચર્ચાઈ રહી છે હત્યાનું માસ્ટર માઇન્ડ કીર્તિ કાનાજી સાંખલા ચાર્જશીટ બાદ જામીન અરજી મૂકી આગોતરા લેવાનો પ્લાન હતો પરંતુ દિયોદર કોર્ટે બહુ ચર્ચિત કેસની નોંધ લઈને બંને આરોપીના જામીન ન મંજૂર કરતા હવે કીર્તિને પોલીસ સમક્ષ સરેન્ડર થવું પડે તેવી નોબત આવી ગઈ છે